बनासकांठा जिल्लामां सौथी वधु दूध संपादन करी अग्रेसर रहेली बनास डेरी संलग्न जिल्लानी कुल 10 दूध मंडळीओमां एकला धानेरा तालुकानी 6 दूध मंडळीओए स्थान मेळव्युं छे, जे धानेरा तालुकामां पशुपालनना व्यवसायमां विकासनी विपुल तको होवानी गवाही आपे छे। त्यारे बनास डेरीए पण धानेरा तालुकामां दूध उत्पादनना विकास पर विशेष ध्यान केन्द्रित करवानी जरूर जणाय छे। बनासकांठा जिल्लानी आर्थिक सद्धरता बनास डेरीनी श्वेत क्रांति पर आधारित छे। खेती प्रधान गणाता बनासकांठा जिल्लाना दरेक तालुका अने दरेक गामो माटे हवे पशुपालन ज मुख्य व्यवसाय बनी गयो छे। आवतीकाल सोमवारे योजानार बनास डेरीनी वार्षिक साधारण सभा पूर्वे बनास डेरीए वार्षिक हिसाबो साथे सौथी वधारे दूध संपादन करती दूध मंडळीओना नामो पण जाहेर कर्या छे। बनासकांठामां दूधनी आवकमां सौथी अग्रेसर रहेली 10 दूध मंडळीओमां 6 मंडळीओ तो एकला धानेरा तालुकानी छे। पशुपालन हवे धानेरा तालुकानो मुख्य व्यवसाय बनी गयो छे। धानेरा तालुको दैनिक सरेराश 12 लाख लीटर दूधनी आवक धरावे छे। दूधनी આવકમાં અગ્રેસર રહેલી બનાસકાંઠાની 10 દૂધ મંડળીઓમાં ધાનેરા તાલુકાની થાવર, સરાલ, જોરાપુરા, ધાખા ગામની સુંડલિયાપરા અને પૂર્વ ધાખા સાથે સરહદી નેનાવા ગામની દૂધ મંડળીનો સમાવેશ થાય છે। ધાનેરા તાલુકામાં પાણી અને ઘાસચારાની તંગી વચ્ચે પણ પશુપાલકો આકરી મહેનત કરી દૂધના વ્યવસાયમાં આગળ વધી રહ્યા છે। બનાસકાંઠામાં દૂધની સૌથી વધુ આવક મેળવતી દૂધ મંડળીઓમાં દૂધની આવક 3,03,973 લીટર નોંધાઈ છે, જેમાં એકલા ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીઓ 1,90,566 લીટર દૂધનું યોગદાન આપ્યું, એટલે કે 65% દૂધની આવક એકલા ધાનેરા તાલુકામાંથી જ થઈ છે। છેલ્લા 9 વર્ષથી જિલ્લામાં દૂધની આવકમાં પ્રથમ ક્રમે રહેતી થાવર દૂધ મંડળી આ વખતે પણ દૈનિક 52,000 લીટર દૂધની આવક સાથે એશિયામાં પ્રથમ ક્રમે રહી છે। થાવર દૂધ ઉત્પાદક મંડળીએ ચાલુ વર્ષે 1,92,33,324 કિલોગ્રામ દૂધની આવક મેળવી છે, એટલે કે આ મંડળીએ ચાલુ વર્ષે વાર્ષિક 66,12,04,353 રૂપિયાની કિંમતનું દૂધ એકત્ર કર્યું છે। ત્યારે ધાનેરા તાલુકામાં પશુપાલનના વ્યવસાયના વિકાસ પર બનાસ ડેરીએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। ધાનેરા તાલુકામાં સિંચાઈ માટે પાણી તેમજ ઘાસચારાની પર્યાપ્ત વ્યવસ્થા થાય અને પશુપાલકોને પોસાય તેવા ભાવે ઘાસચારો સરળતાથી મળી રહે તો આ વિસ્તારમાં હજુ દૂધની આવકમાં વધારો થાય તેમ છે। થાવર દૂધ મંડળીના મંત્રી જગદીશભાઈ પટેલે દૂધની આવકની આંકડાકીય માહિતી આપતા બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે ધાનેરા તાલુકો દૂધની આવકમાં પહેલા નંબરે છે, જે પશુપાલક મહિલાઓની આકરી મહેનતને આભારી છે। અમારી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી છેલ્લા 9 વર્ષથી સતત પ્રથમ નંબરે આવેલ છે। આ વર્ષે પણ અમારી બનાસકાંઠામાં થાવર દૂધ મંડળી પ્રથમ નંબરે આવેલી છે। બનાસકાંઠામાં 10 મંડળીમાં ધાનેરા તાલુકાની 6 મંડળી પ્રથમ આવેલી છે, એમાં પણ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી પ્રથમ નંબરે આવેલી છે। અમારું દૈનિક દૂધ લીટર 52,000 લીટર થાય છે, તેની આવક વાર્ષિક ગણવા જઈએ તો 1,92,33,324 કિલોગ્રામ થાય છે, તેની આવક 66,12,12,453 રૂપિયાની થાય છે। આપણે જોઈએ તો પાણીની તંગી અને ઘાસચારાની અછતના હોવા છતાં પણ અત્યારે પશુપાલકો નંબર મેળવે છે। અમારા ધાનેરા તાલુકામાં છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન વરસાદ ઓછો પડવાને કારણે ઘાસચારામાં ખૂબ તંગી છે, છતાં પણ બનાસ ડેરીના સાથ અને સહયોગના કારણે અમારા દૂધ ઉત્પાદકોને બનાસ ડેરી પ્રત્યે વિશ્વાસ હોવાથી દિવસે ને દિવસે પશુપાલનના ધંધામાં પ્રગતિ થાય છે। અને ઓકે, બનાસ ડેરી દ્વારા પશુપાલકોને વિશ્વાસ બેઠેલો હોવાથી આ વર્ષે પણ બનાસ ડેરી પશુપાલકોને સારા ભાવ આપશે એવી તમામ પશુપાલકોને આશા છે। અને બનાસ ડેરી પણ ચેરમેનશ્રી, તેમના કમિટી ડિરેક્ટરોશ્રી, ધાનેરા તાલુકાના અધ્યક્ષશ્રી જોઈતાભાઈ સાહેબશ્રી, ધાનેરા તાલુકાના જનરલ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી અને તમામ સુપરવાઇઝરશ્રીઓ દ્વારા બનાસ મંડળીઓ દ્વારા સારું સંચાલન હોવાથી આ વર્ષે પણ સારો ભાવ મળશે એવી બધા પશુપાલકોને આશા છે।